નમસ્કાર, ઝી 24 કલાકમાં હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીશું મહત્વપૂર્ણ ખબરથી. તો આજની વાત કરવામાં આવે તો ભાજપના નવા કપ્તાન હવે કહી શકાય કે જે બનવા જઈ રહ્યા છે જેપી નડ્ડા, એમને આજના સ્વાગતા સ્વાગત માટે તમામ મોટા નેતાઓ, ગૃહમંત્રી અમિત શાહ, તે બધા પહોંચી ચૂક્યા છે. એક સારો એવો અનુભવ સંગઠન અને સરકારમાં તાલમેલ, સાથે જ સ્થાનિકોમાં પણ એક તેમનો સારો એવો સ્વીકાર હંમેશા દરેક ચૂંટણીમાં તેમનો રહ્યો છે. ભલે હિમાચલથી આવે છે, એબીવીપીમાં સારા એવા પદ અને કહી શકાય કે એક અનુભવથી આગળ આવ્યા અને રાજકીય સફર ધીરે ધીરે શરૂઆત કરી, અને કહી શકાય કે તમામ અનુભવ બાદ 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે જેપી નડ્ડા. તો તેને લઈને કહી શકાય કે તમામ મોટા નેતાઓ હાલ પહોંચી ચૂક્યા છે. હાલની જો વાત કરવામાં આવે તો જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બની રહ્યા છે. ભાજપે સંગઠન ચૂંટણીને ઔપચારિકતા પૂરી કરવા માટે ચૂંટણી માટે નોટિફિકેશન પણ રજૂ કર્યું હતું, પરંતુ હાલની જો વાત કરવામાં આવે તો નામાંકન પ્રક્રિયા ચાલી રહી છે. એ શકાય કે એવું નામ જેપી નડ્ડા કે જેમના પર સંમતિ ચારે બાજુથી પ્રાપ્ત થઈ રહી છે, ચાહે સંઘ હોય, સંગઠન હોય, સરકાર હોય, તમામ મંત્રી હોય, નેતા હોય, કાર્યકર્તા હોય, જેપી નડ્ડાનો એક સાચા અર્થથી પૂરા વિશ્વાસ સાથે તેમના નામનો સ્વીકાર થઈ રહ્યો છે. અને કદાચ એટલા જ માટે કહી શકાય કે આગળના સમયમાં જેપી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર હશે તો આગળના સમયમાં જે કોઈ પણ ચૂંટણી આવશે તેમાં ભાજપને એક સારા એવા પ્રમાણમાં ફાયદો થશે. કારણ કે છેલ્લા 4-5 વિધાનસભાની ચૂંટણીમાં આપણે જોઈ ચૂક્યા છે, લોકસભા ચૂંટણી બાદ વિધાનસભાની અનેક ચૂંટણીઓમાં ભાજપને સારો એવો પટકો પડ્યો છે, પરંતુ એ તમામની વચ્ચે હવે જેપી નડ્ડાનું માર્ગદર્શન, તેમની લીડરશિપ કોઈ ને કોઈ રીતે ભાજપ પક્ષને મદદરૂપ થાય તેવું સાબિત થઈ શકે તેમ છે. જેપી નડ્ડાની રાજકીય સફરની વાત કરીએ તો કેબિનેટ મંત્રી તરીકે વન, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તેમને સંભાળ્યા હતા. 2012માં પ્રદેશમાંથી રાષ્ટ્રીય રાજનીતિમાં જેપી નડ્ડા પહોંચ્યા હતા. વિધાનસભા ચૂંટણી લડવાને બદલે રાજ્યસભામાં નડ્ડા પહોંચ્યા હતા. જેપી નડ્ડાએ હાલ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નામાંકન ભર્યું. 2014માં મોદી સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેઓ બન્યા હતા. જુલાઈ 2019માં ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ સિવાય અમિત શાહની ટીમમાં પણ 2013-2019 સુધી મહત્વની ભૂમિકા તેમને ભજવી હતી. એટલે કે અનુભવના દ્રષ્ટિકોણથી અગર જોવા જઈએ તો જેપી નડ્ડા એક એવું વ્યક્તિત્વ કે જે કોઈને કોઈ રીતે મોટા પાયે ભાજપને કામ લાગી શકે તેમ છે. નીતિન, જેપી નડ્ડાએ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હાલ નામાંકન ભર્યું છે અને કહી શકાય કે એક નવા કપ્તાન ભાજપને મળી રહ્યા છે. આ શું ફેરફાર આ નામ સાથે આગળના સમયમાં જોવા મળશે? બિલકુલ, નામાંકન ભરી દીધું. તમામ મુખ્યમંત્રીઓ, તમામ ઉપ મુખ્યમંત્રીઓ, અમિત શાહ, રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રીઓ, આ તમામ નેતાઓ જે છે તે ઉપસ્થિત હતા. હાલાકી જે પાર્ટીનો, સંગઠનનો જે સંવિધાન કહે છે તે મુજબ સમય આપવામાં આવશે, રાહ જોશે કે તેમના સમક્ષ વધુ કોઈ નોમિનેશન આવે છે કે નહીં. હાલાકી સીધે સીધું મનાઈ રહ્યું છે કે જેપી નડ્ડાની તાજપોશી જે છે તે નક્કી છે, તેની જ તૈયારીઓ જે છે તે થઈ ચૂકી છે. લગભગ 2:30 વાગ્યાની આસપાસ જે છે રાધામોહન સિંહ જે છે તે ડિક્લેર કરશે જેપી નડ્ડાની જીતનું, અને 4 વાગ્યાની આસપાસ પાર્ટી મુખ્યાલયની અંદર પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પહોંચશે, તેમનું અભિવાદન કરશે, તેમનું સ્વાગત કરશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે, અને એક જસ્ટ મનાવાશે. પીએમની સ્પીચ પણ થશે, અમિત શાહની પણ સ્પીચ થશે, અને ત્યારબાદ જેપી નડ્ડા પણ જે છે તે પોતાની અભિવાદન સંબોધન સંબોધશે. હાલાકી ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો 11મા રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે તે ભાજપમાં બનવા જઈ રહ્યા છે, અને જે હિસાબે ની ચેલેન્જીસ તેમની સમક્ષ છે તેવી ચેલેન્જીસ અન્ય કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષ સમક્ષ નહોતી. બિલકુલ. આ સિવાય જો હિતેન વાત કરવામાં આવે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હવે બન્યા છે ત્યારે ચોક્કસ તે કહી શકાય કે બહુ મહત્વપૂર્ણ એક જવાબદારી છે. અગાઉ આપણે અમિત શાહને જોઈ ચૂક્યા છે અને પહેલાં રાજનાથસિંહને જોઈ ચૂક્યા છે, ત્યારે કેટલું એ પ્રેશર રહેશે? કારણ કે આ મોટા દિગ્ગજોએ જે જવાબદારી સંભાળીને એ સમયે જે પરિણામ આપ્યું હતું પક્ષની અંદર અને ચૂંટણીઓની અંદર, એ જ પ્રકારે એનું લાગે છે કે જેપી નડ્ડાએ માટે આ પ્રેશર બની રહેશે આગળના મોટા નેતાઓને લઈને? બિલકુલ, જુઓ, અટલ બિહારી વાજપેયી હોય, લાલકૃષ્ણ આડવાણી હોય, રાજનાથસિંહ હોય કે પછી નીતિન ગડકરી હોય, આ તમામ નેતાઓને, તમામ નેતાઓની કામગીરી જે છે તે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આપણે જોઈ છે. ત્યારબાદ અમિત શાહ આવ્યા, અને અમિત શાહનો એક અલગ જ રૂતબો અને એક અલગ જ દબદબો જે છે તે સંગઠન પર હતો, અને તેમને ક્યાંક ને ક્યાંક પાર્ટીને તે સફળતા પણ પહોંચાડી.
જે બે સાંસદો વાળી પાર્ટી હતી ભાજપા, તેને ક્યાંક ને ક્યાંક અત્યારે અમિત શાહે 325 સાંસદો વાળી પાર્ટી જે છે તે બનાવીને વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવી છે. એટલે ક્યાંક ને ક્યાંક સૌથી મોટી ચેલેન્જ છે કે આ દબદબો પાર્ટીનો કાયમ રાખવો, તે કેવી રીતે રાખવો, તે કુશળતા ક્યાંક ને ક્યાંક જેપી નડ્ડામાં હોવી જરૂરી છે, સંગઠનનું એટલું નોલેજ હોવું જરૂરી છે. અને આ તમામ મુદ્દા ક્યાંક ને ક્યાંક પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી, સંઘ અને સંગઠનના અન્ય નેતાઓએ જેપી નડ્ડાની અંદર જોયા જરૂર હશે, જેથી તેમને આ જવાબદારી જે છે તે સોંપવામાં આવી રહી છે. પણ શું આ સફળતા જે છે તે કાયમ રાખી શકશે કે નહીં તે આવનારો દિવસ બતાવશે. પણ આવનારા 2.5 વર્ષનો જે તેમનો પ્રથમ કાર્યકાળ જે રહેશે બીજેપી અધ્યક્ષ તરીકે, તે પ્રથમ કાર્યકાળમાં જ ક્યાંક ને ક્યાંક તમામ મહત્વના પ્રદેશોની ચૂંટણીઓ જે છે તે યોજાવાની છે. તે દરમિયાન જ પ્રાપ્ત થઈ જશે કે જે હિસાબે અમિત શાહે પાર્ટીને સફળતા પહોંચાડી છે, અમિત શાહે જે ઊંચાઈ ઉપર પાર્ટીને પહોંચાડી છે તે જ ઊંચાઈ પર કાયમ રાખી શક્યા છે કે નહીં નડ્ડા. બિલકુલ, કારણ કે પાર્ટીનો દબદબો, હિતેન આપણે ખૂબ સારી વાત કરી, પાર્ટીનો એ દબદબો જાળવી રાખવો ભાજપ માટે ખૂબ જરૂરી છે. કારણ કે લોકસભામાં છેલ્લા બે ટર્મથી આપણે જોતા આવ્યા છીએ કે ભાજપનું જે પરિણામ છે, પરંતુ જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ આવે છે તેના પરિણામ આવે છે, તો એ પ્રકારનો દબદબો, એ પ્રકારના આંકડાઓ સામે નથી આવતા જ્યાં પકડ ક્યાંક ઢીલી પડતી જોવા મળતી હોય છે. બિલકુલ, જુઓ અમિત શાહ જ્યારે બીજેપી અધ્યક્ષ બન્યા પ્રથમવાર, તેમના અને જે હિસાબે 2014માં પ્રથમવાર ભાજપા સત્તામાં આવી, તે દરમિયાન ક્યાંક ને ક્યાંક ત્યારબાદ જે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ, તે તમામ પ્રદેશમાં બીજેપીએ એક બાદ એક જીત હાસિલ કરી. અને હવે જે દોર આવી રહ્યો છે તે દોરમાં ક્યાંક ને ક્યાંક છેલ્લી 5 રાજ્યોની ચૂંટણીમાં જોશું તો 5માંથી 3-4 જગ્યાએ જે છે તે બીજેપીને હારનો સામનો કરવો પડ્યો છે. માત્ર એક હરિયાણામાં જે છે તે ગઠબંધન વાળી સરકાર જે છે તે બીજેપી બનાવી શકી છે. એટલે ક્યાંક ને ક્યાંક તે જીત જે છે તે આવનારા તમામ રાજ્યોની ચૂંટણીની અંદર વાત કરીએ તો તે તમામ રાજ્યોમાં બીજેપીની સરકાર છે. તેમાં સૌથી મહત્વનું રાજ્ય જે છે તે યુપી આવે છે, ઉત્તરાખંડ આવે છે. પશ્ચિમ બંગાળમાં જે હિસાબે બીજેપીએ મહેનત કરી હતી અને બીજેપી દાવો પણ કરી રહી છે કે પશ્ચિમ બંગાળમાં તે 2021માં જરૂર જીતશે, બિહારમાં બીજેપીની સરકાર છે એનડીએ વાળી, ત્યારબાદ ગુજરાતમાં બીજેપીની સરકાર છે. અને ગુજરાતનું જ જીગર યાદ કરીએ તો 2017 વિધાનસભા ચૂંટણી બીજેપી માટે ખૂબ જ કઠિન હતી. અને ક્યાંક ને ક્યાંક અગર અમિત શાહ અગર રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નથી કામગીરી ભજવી રહ્યા તો એવું લોકો માની રહ્યા છે, નેતા પણ માની રહ્યા છે કે 2022ની ચૂંટણી પણ ગુજરાતની જે છે તે પાર્ટી માટે ખૂબ જ કઠિન ફરી એકવાર રહેશે. એટલે આવા કઠિન સમય પર તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નો પદ સંભાળી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક તેમના માથે જવાબદારી ખૂબ જ મોટી છે. તેમને જે હિસાબે અમિત શાહે મહેનત કરી છે, રાત દિવસ એક કરીને તે પ્રાઇમ મિનિસ્ટરની જેમ તે દિવસમાં 18-18, 20-20 કલાક કામ કરી રહ્યા હતા, તે જ હિસાબે જેપી નડ્ડાએ પણ ક્યાંક ને ક્યાંક 20-20 કલાકનો સમય જે છે તે સંગઠનને આપવું પડશે. ત્યારબાદ જ તે ક્યાંક ને ક્યાંક પોતાની કુશળતા જે છે તે સાબિત કરી શકશે. જી બિલકુલ, હિતેન આપણે અટકાવવા માંગીશ, રાજકીય વિશેષક વિશુભાઈ પંડ્યા જોડાઈ ચુક્યા છે. વિશુભાઈ, જે પ્રકારે જેપી નડ્ડાને મહત્વપૂર્ણ જવાબદારી હવે સોંપવામાં આવી રહી છે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની, શું લાગે છે કે કેવા પ્રકારની અસર અને પરિણામ અને પાર્ટી માટે આગળના સમયમાં સાબિત થશે? એક વસ્તુ તો એ કે જેપી નડ્ડા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે, સક્રિય છે. નાની કક્ષાથી કાર્યકર્તાથી માંડીને એ ધીરે ધીરે નેતૃત્વ તરફ જાય છે. બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી આ પાર્ટી એવી છે કે એને સદંતર લોકશાહી પ્રક્રિયામાં માનતી હોય અને એ રીતે એ પ્રમુખની બદલ થયા કરે છે. અહીં પ્રમુખવાળમાં જ્યારે જે મુદત પૂરી થાય ત્યારે પ્રમુખ બદલાય છે, બીજા પક્ષોમાં એવું થતું નથી, અથવા તો થાય છે તો એકના એકને એક પછી પાછા એના એ બીજા આવે છે. એવું આ પાર્ટીમાં નથી એ એનું સદભાગ્ય ગણાય. શરૂઆતથી 1952 થી ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી પ્રમુખ હતા જનસંઘના, પછી ભારતીય જનતા પાર્ટી આવી. એટલે તમે ગણતરી કરો તો 24-25 જેટલા અલગ અલગ કક્ષાના નેતાઓએ રાજ્ય કક્ષાની, સંસદીય નેતાની અને પાર્ટીના પ્રમુખની જવાબદારી નિભાવી છે. વર્તમાન સંજોગો પાર્ટી માટે પડકારરૂપ છે, કારણ કે એની સરકારો છે અને કેટલીક સરકાર નથી, મહારાષ્ટ્ર વગેરેમાં ન થઈ. એટલે આખા દેશના સંગઠનની જવાબદારી અને એ સંગઠનને યોગ્ય દિશામાં ચલાવવાની જવાબદારી
મુખ્યત્વે પ્રમુખની થાય છે, આફ્ટર ઓલ હી ઇઝ અ લીડર ઓફ ધ પાર્ટી. તો પક્ષનો માં નેતૃત્વ હોય એનામાંથી કાર્યકર્તા મુખ્યત્વે પ્રેરણા મેળવે છે. કાર્યકર્તાને પ્રેરણા મળે એ પ્રકારે જેપી નડ્ડા આવનારા દિવસોમાં કેવું અને કેટલું કામ કરે છે એના ઉપર એનું ભવિષ્ય, પાર્ટીની અના પરફોર્મન્સનું પણ ભવિષ્ય નક્કી થશે. બિલકુલ વિશ્વભાઈ, ખાસ કરીને આ તમામની વચ્ચે જોવા જઈએ તો જે પરિણામોની આપણે વાત કરતા હતા અને જે ચૂંટણીઓની વાત કરી, કારણ કે છેલ્લા કેટલાક સમયથી આપણે જોતા આવ્યા છે, છેલ્લા ચાર પાંચ રાજ્યોમાં છેલ્લા છ મહિની અંદર જે પરિણામ આવ્યા છે એને લઈને પણ હવે ક્યાંક મજબૂત રીતે કોઈક એવા લીડરની આવશ્યકતા છે જે તમામ લેવલે ક્યાંક ને ક્યાંક પાર્ટી કાર્યકર્તાઓને નેતાઓને ગાઈડ કરી શકે. તો લાગે છે કે જે અમિત શાહે અધ્યક્ષ પદ પર રહીને જે કામ કર્યું હતું એ પ્રકારની જવાબદારી નિભાવી શકશે? જો એક નેતાની બીજા નેતા સાથે સરખામણી બહુ તકલીફદાયક હોય છે, થઈ જ ન શકે. અગાઉ નરેન્દ્ર મોદી હતા, એ પેલા અટલ બિહારી વાજપેયી હતા, સુંદરસિંહ ભંડારી હતા, ઘણા બધા અલગ અલગ જગ્યાએ જયારે જયારે આવું થયું ત્યારે આ સવાલ પેદા થયો છે કે આગલા નેતા જેવું આ કામ કરી શકશે કેમ. તો પોતાની રીતે કરવું પડે અને આ પાર્ટીમાં શિસ્ત અને આ પાર્ટીનું પોતાનું જે આખું માળખું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ અદભુત છે. કાર્યકર્તા છે નાના કક્ષાથી માંડીને ઉપર સુધી, એટલે જે નેતા છે એ મૂળભૂત રીતે કાર્યકર્તા છે અને જે કાર્યકર્તા છે એ નેતા બને છે. અમિત શાહ પણ છે નાનકડી કામગીરીથી શરૂ થયું હતું અને એ પ્રમુખ બન્યા, અને એના સંજોગો, એનું વ્યક્તિત્વ, એના નિર્ણય શક્તિ, એ બધું અલગ પ્રકારનું હતું. પણ હવે એક લાભ એ થશે કે ગૃહપ્રધાન તરીકે એ પણ કામ કરશે આની સાથે, નડ્ડા સાથે, અને નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન વડાપ્રધાનનું રહેશે. આ ત્રિપુટી થશે, પેલા બે હતા હવે ત્રણ. અને સંગઠનનું કામ એ અઘરું કામ છે બેશક, અને સંગઠનને વિચારની સાથે જોડવો અને કામ કરાવવું એ બહુ મોટી વાત છે. દરેક પ્રદેશમાં પોતપોતાના નેતાઓ પાર્ટીના પણ હોય છે, આ પાર્ટીના પણ છે, પણ બેશક નડ્ડાને માટે આવનારા દિવસો નિર્ણાયક એ રીતે પૂર્વાત થશે કે પાર્ટીને વધારે સક્રિય અને વધારે જીવંત કઈ રીતે બનાવી શકે છે. બિલકુલ બિલકુલ, ચોક્કસથી વિશુભાઈ, આ તમામની વચ્ચે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ જવાબદારી એટલા માટે પણ મોટી છે કારણ કે હવેનો સમય પડકારજનક છે. જે તમામ નવા મુદ્દાઓ સામે આવ્યા છે અને પ્રજાનો મૂળ પણ દર ચૂંટણીમાં બદલાતો જોવા મળતો હોય છે, ત્યારે સૌથી મોટી વાત એ છે કે પાર્ટીની અંદર આ નામનું કેટલી અંશે સ્વીકાર. કારણ કે અમિત શાહ વખતે વાત આખી અલગ હતી કે તે કહેતા હતા બધા આમી ભરી જતા હતા અને એક એમનું કહી શકાય કે ડિસિઝન અલગ લેવલે કન્સિડર થતું હતું, તો એ પણ ક્યાંક ચેલેન્જ હશે કે શું જેપી નડ્ડા માટે? ને એવું તો નથી, એટલા માટે નથી કે પાર્ટીમાં ઘણી વાર એવા નેતાઓ પણ આવ્યા છે જેનું કોઈ નામ જાણતા નહોતા. દક્ષિણ ભારતમાંથી આવેલા એવા ઘણા કે જે પ્રમુખ બન્યા, દાખલા તરીકે પીતાંબર દાસ તો આજે કોઈને ખબર પણ નથી, પણ જનસંઘના એ પ્રમુખ હતા. દેવપ્રસાદ ઘોષ તો એ હતા, પછી આપણે ત્યાં બીજા ઘણા પણ થયા એ રીતે. અને છેવટે કામ કરનારું પ્રાદેશિક એકમ જે છે દરેક પ્રદેશનું એ મહત્વનું છે, અને એના આધારે બાકી તો પ્રમુખે ઠીક છે કે માર્ગદર્શન આપવાનું હોય છે, પણ માર્ગદર્શનની સાથોસાથ એને એ ચિંતા કરવી પડે છે કે ભાઈ ક્યાંય આ એકમ નબળું તો પડ્યું નથી ને. અને આવડી મોટી પાર્ટી છે એટલે પડકારો તો રહેવાના જ, કેમ કે પ્રશ્નો ઘણા છે. પક્ષની અંદર પણ પ્રશ્નો રહેશે અને બહારના પ્રશ્નો તો છે જ બેશક. અને આ પ્રશ્નોની સામે જ્યારે ભારતીય જનતા પાર્ટી વર્સિસ બધા પક્ષો, બીજા બધા પક્ષો લગભગ એક થવામાં છે કે ભાઈ અમારે સત્તા, અને બીજા ઘણા કારણો સર કે જે એમને એક થવાની એક મોકો મળ્યો છે, તો એ મોકો મેળવીને જો બીજા પક્ષો એક થાય તો પણ એક મોટો પ્રશ્ન રહેવાનો, અને ન થાય તો પાર્ટીને એને શાસનમાં આગળ ને આગળ કઈ રીતે બીજા રાજ્યોમાં પણ આવનારા દિવસોમાં બીજી ચૂંટણી પણ આવવાની છે, હમણાં ઝારખંડની ને બાકી બધી તો થઈ છે, એટલે પ્રવાહી આખું પરિસ્થિતિ છે. એ પ્રવાહમાં પ્રજાના મૂડની સાથે પક્ષને રહેવું પડે. હવે એ કઈ રીતે રહેવું એ કઈ નાનો સુનો સવાલ નથી. અનેક પ્રશ્નો હોય છે, અનેક સમસ્યાઓ હોય છે, એ સમસ્યાઓ રોજબરોજનું સમાધાન કરવું પડે, એક દિવસ કાયમ માટે નહીં, એ 24 કલાકની આ કામગીરી છે. એટલે એમાં નડ્ડા કઈ રીતે આગળ વધે છે એ આપણે જોવું રસપ્રદ રહેશે.
બિલકુલ બિલકુલ વિશુભાઈ, અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. તો ચોક્કસથી કહી શકાય કે એક મોટી જવાબદારી છે, અને જવાબદારીની સાથે સાથે જોવા જઈએ તો તમને અનુભવ પણ ક્યાંક કહી શકાય કે આ જવાબદારી સાથે ઘણો જ આગળ પક્ષ માટે મહત્વપૂર્ણ રહી શકે એમ છે.